અને એક્સટર્નલ. તો સૌથી પહેલાં આપણે એક ફાઇલ બનાવી છે, ફાઇલનું નામ આપું છું ઇન્ટરનલ ડોટ html, એટલે ફાઇલ બની ગઈ છે આપણી પાસે. આ જ ફાઇલની કોપી પેસ્ટ બે વખત કરી નાખું છું. ખાલી ત્રણેય ફાઇલ બનાવી લઈશું, પહેલાં ઇનલાઇન અને ત્રણેયની આપણે સિન્ટેક્સ જોવી છે. અત્યાર સુધી આપણે જે સીએસએસનો ટાઈપ લખતા હતા એ કયો હતો? ઇન્ટરનલ સીએસએસ સ્ટાઇલ છે. એટલે પહેલાં એ જ એક્ઝામ્પલ જોઈ લઈ, પછી બીજા જોઈએ. અને શું કામ ઇન્ટરનલ સીએસએસ કેવી જગ્યાએ યુઝ કરવો એ બધી વસ્તુ જોઈ છે આપણે. સૌથી પહેલાં ઇન્ટરનલ સીએસએસ સ્ટાઇલ શીટની સિન્ટેક્સ શું હતી? html ટેગ સ્ટાર્ટ કરો, html ટેગ ઓવર. એની વચ્ચે આપણે બે પાર્ટ લખતા હતા, હેડ અને બોડી. હવે ઇન્ટરનલ સીએસએસ સ્ટાઇલ શીટ લખવા માટે હેડ ટેગની અંદર આપણે એક ટેગ લખતા હતા, કયો? સ્ટાઇલ. ટાઈપ ઇક્વલ ટુ ડબલ કોટ્સમાં શું લખી છે આપણે? ટેક્સ લેસ સીએસએસ. અને સ્ટાઇલ ટેગ શું કરી દો? એટલે આનો મિનિંગ થાય કે જે તમે એક્ઝામ્પલ તરીકે પી ટેગ લીધો આપણે, એની વચ્ચે લખ્યું હરિવંદના કોલેજ. અને પેરેગ્રાફ ટેગ શું કરી દીધો છે આપણે? ઓવર. હવે પી કર્લી બ્રેકેટ સ્ટાર્ટ એન્ડ ઓવર, એટલે આની અંદર હું એમ લખું એક્ઝામ્પલ તરીકે કલર રેડ, એટલે આનો મિનિંગ શું થાય? પેરેગ્રાફ ટેગ છે એની અંદર જે ટેક્સ્ટ છે એનો કલર કેવો આવશે? રેડ કલર આવશે. હવે ઇન્ટરનલ સીએસએસ સ્ટાઇલ શીટનો યુઝ શું છે સમજો. અત્યારે આ રન કરી છે આપણે ફાઇલ, જોઈ લો પહેલા. છે રેડ કલર આવી ગયો. તો ઇન્ટરનલ સીએસએસ સ્ટાઇલ શીટનો યુઝ શું? તો કે બોડી ટેગમાં હવે 10 પેરેગ્રાફ ટેગ છે, એક્ઝામ્પલ તરીકે 4-5-6 પેરેગ્રાફ ટેગ આપણી પાસે, તો 5-5 કલર જોવો રેડ આવે છે. કારણ કે આપણે શું કીધું છે કે આ પેજમાં જે પેરેગ્રાફ ટેગ છે એનો કલર કેવો આવવો જોઈએ? રેડ આવવો જોઈએ. એટલે જ્યારે તમારે કોઈ પણ એક સિંગલ પેજ માટે સીએસએસ લખવી હોય, એક જ પેજ માટે સીએસએસ લખવી હોય, ત્યારે કઈ સીએસએસ આવશે? ઇન્ટરનલ. હવે હું બીજું પેજ બનાવું ને એમાં પેરેગ્રાફ ટેગ લઉં તો એમાં કલર રેડ ન આવે. શું કામ? કારણ કે જે પેજમાં તમે આ સીએસએસ લખશો એ પેજમાં જ એ સીએસએસ એપ્લાય થાય, બીજા એક પેજમાં એપ્લાય થશે નહીં. એટલે ઇન્ટરનલ સીએસએસનો યુઝ શું? તો કે તમારે જ્યારે સિંગલ પેજ માટે સીએસએસ લખવી હોય ત્યારે કઈ લખી શકો તમે? ઇન્ટરનલ સીએસએસ લખી શકો. એટલે આ પેજમાં જ સીએસએસ એપ્લાય થાય, બીજા પેજમાં એપ્લાય થાય નહીં. સમજાણું આટલી વસ્તુ. પણ હવે મારે એવી રિક્વાયરમેન્ટ છે, સમજો ખાસ. હવે આપણે એવી જરૂર છે કે એક્ઝામ્પલ તરીકે 5-5 આ એક જ પેરેગ્રાફ ટેગમાં કલર રેડ જોઈશે તો એના માટે કઈ સીએસએસ આપી? ઇનલાઇન. આમાં શું થાય? 5 પેરેગ્રાફ ટેગ હોય તો 5-5 એપ્લાય થઈ જાય ને. અમારે બધામાં નથી જોતું, અમુક પર્ટિક્યુલર ટેગમાં જ જોઈશે, તો એના માટે કઈ સીએસએસ આપી? ઇનલાઇન. એની સિન્ટેક્સ શું છે? તો કે હેડ ટેગની અહીંયા હવે જરૂર છે નહીં. એક્ઝામ્પલ તરીકે આ પેરેગ્રાફ ટેગમાં કલર તમારે રેડ જોતો હતો, તો એના માટે એક એટ્રીબ્યુટ લખવાનો છે, સ્ટાઇલ. ક્યુ એટ્રીબ્યુટ લખવાનો છે? સ્ટાઇલ ઇક્વલ ટુ ડબલ કોર્સમાં પ્રોપર્ટીનું નામ. જેટલી પ્રોપર્ટી લખ્યું એટલી લખી શકો તમે. આપણે બે વસ્તુ કરીશું, કલર ચેન્જ કર્યો અને ફોન્ટ બોલ્ડ કર્યા. ગમે એટલી ઇનલાઇનમાં સીએસએસ લખી શકો, બે જ પ્રોપર્ટી. એવું નહીં હો 10 લખ્યું હોય, 50 લખ્યું હોય, 100 લખ્યું હોય, તમારે જેટલી લખ્યું હોય એટલી. એટલે પર્ટિક્યુલર ટેગ માટે સીએસએસ લખ્યું હોય ત્યારે કઈ આવશે? ઇનલાઇન. કઈ રીતે લખવાની? એક એટ્રીબ્યુટ લખવાનો, કયો? પેલા સ્ટાઇલ ઇક્વલ ટુ ડબલ કોર્સમાં, ડબલ કોર્સની અંદર પ્રોપર્ટીનું નામ. સમજાણું આટલી વસ્તુ. જોઈ લો રન કરી. જે ટેગમાં તમે લખો એ ટેગમાં જ એપ્લાય થાય, બીજા કઈ ટેગમાં એપ્લાય થશે નહીં. એટલે પર્ટિક્યુલર કોઈ પણ સિંગલ ટેગ માટે સીએસએસ લખવી હોય ત્યારે કઈ સીએસએસ આપી છે? ઇનલાઇન. સમજાણું આટલું. અને ત્રીજો ટાઈપ, હવે મારે એક કરતા વધારે પેજ હોય એમાં સીએસએસ એપ્લાય કર્યું હોય તો કઈ આપી? એક્સટર્નલ સીએસએસ સ્ટાઇલ શીટ. જુઓ હવે એના માટે શું કરવાનું છે સમજો. સૌથી પહેલા તમારે આ તો જો html જ છે ને હજી. સૌથી પહેલા એના માટે એક તમારે નવી ફાઇલ બનાવવાની, ન્યુ. એ ફાઇલનું નામ તમારે જે આપવું હોય આપી શકો, પણ એનું એક્સટેન્શન શું રાખવાનું? ડોટ સીએસએસ. ફાઇલનું નામ તમારે જે એપ્લાય કરવું હોય કરો, પણ ફાઇલનું એક્સટેન્શન શું રાખો? ડોટ સીએસએસ. આટલું થઈ ગયું. હવે આની વચ્ચે સીએસએસનો કોડ લખવાનો, પણ કોડ કઈ રીતે લખવાનો? જે આપણે સ્ટાઇલ ટેગની વચ્ચે લખતા હતા ને એ જ વસ્તુ અહીંયા લખવાની.
એક્ઝામ્પલ છે કે આપણે આ રીતનું લખતા હતા ને, પી કેલિબ્રેટેડ સ્ટાર્ટ ઓવર, સ્ટાઇલ ટેગમાં આ રીતે લખતા હતા ને. હમણાં જ આપણે જોયું કલર કોલન રેડ, એટલે રેડ કલર આવે. ફોન્ટ બોલ્ડ કરવો હોય તો ફોન્ટ વેઇટ બોલ્ડ, આ રીતનું તમે મૂકતા હતા આપણે. આટલું બધું જેટલું સીએસએસનું પ્રોગ્રામિંગ કરવું હોય આ ફાઇલમાં કરી નાખવાનું. અહીંયા બીજી કંઈ સિન્ટેક્સ નહીં, સ્ટાઇલ ટેગ ને એવું કંઈ લખવાનું છે નહીં. હવે આ સીએસએસને અહીંયા કેવું તો પડશે ને કે આ પેજની સીએસએસ અહીંયા એપ્લાય કરવાની, તો એના માટે એક ટેગ આપ્યો છે. કયો? લિંક. આરિયલ ઇક્વલ ટુ શું લખવાનું? સ્ટાઇલ શીટ. લિંક આરિયલ ઇક્વલ ટુ શું લખવાનું? કે સ્ટાઇલ શીટ. અને એચઆરએફ ઇક્વલ ટુ ફાઇલનો પાથ. તો ફાઇલનું સેમ ફોલ્ડરમાં જ છે. શું નામ આપ્યું આપણે? સ્ટાઇલ ડોટ સીએસએસ. એટલે આનો મિનિંગ થાય કે સ્ટાઇલ ડોટ સીએસએસમાં જેટલું સીએસએસનું પ્રોગ્રામિંગ છે એ આ પેજમાં એપ્લાય કરો. તો હવે પાંચ પેજમાં જોતો હોય તો પાંચ પેજમાં ખાલી આ એક જ લાઇન લખવાની રહી ને આપણે. જેટલા પેજમાં સીએસએસ એપ્લાય કર્યું એ પેજમાં એક જ લાઇન લખવાની, સમજાણો. અને હંમેશા એક્સટર્નલ સીએસએસ સ્ટાઇલ શીટ જ યુઝ થાય છે, જોઈ લો. છે સમજાણું આટલી વસ્તુ. આ ત્રણ ટાઈપ હતા સીએસએસના. ક્યાં ક્યાં? ઇનલાઇન, ઇન્ટરનલ અને એક્સટર્નલ. એટલે હવે હંમેશા મોસ્ટ ઓફ જરૂર પડશે, એ કંઈક જરૂર પડશે એક્સટર્નલ સીએસએસ સ્ટાઇલ શીટ. કારણ કે વેબસાઇટની અંદર એક કરતાં વધારે જ પેજ હંમેશા હોય છે, અને બધા પેજમાં આ રીતે સીએસએસ ફાઇલ હોય અને એને કોલ કરેલી હોય. ક્યાં ટેગથી? લિંક ટેગથી. સમજાણું આટલી વસ્તુ. ઓકે, હવે નેક્સ્ટ વસ્તુ જોઈએ છે આપણે, ટાઈપ્સ ઓફ સિલેક્ટર. આ ટાઈપ્સ ઓફ સીએસએસ હતા, હવે નેક્સ્ટ ટાઈપ્સ ઓફ સિલેક્ટર. સૌથી પહેલા આપણે ક્લાસ એન આઈડી જોઈ લે. અત્યારે ક્લાસ અને આઈડી નું આપણે જે એક્ઝામ્પલ જોઈ છે ઇન્ટરનલ સીએસએસ સ્ટાઇલ શીટમાં જ જોઈ છે આપણે, યાદ રાખજો. ઇન્ટરનલમાં લખી છે, એક્સટર્નલમાં પણ ચાલશે, બે સરખી જ રીતે લખાય છે ને. સ્ટાઇલ ટેગની વચ્ચે લખો, એ ડાયરેક્ટ સીએસએસમાં લખવાનું છે, ડોટ સીએસએસ ફાઇલમાં. હવે એક્ઝામ્પલ તરીકે હમણાં જ આપણે જોયું, મેં હમણાં જ તમને એવું કીધું કે આપણે જે સીએસએસ યુઝ કરશું એ આપણે જનરલી કઈ યુઝ કરશું? એક્સટર્નલ સીએસએસ સ્ટાઇલ શીટ. પણ હવે એમાં હું પી ટેગ માટે સીએસએસ લખું તો બધા ટેગમાં એક જ એપ્લાય થઈ જાય ને. અમારે ત્રણ પેરેગ્રાફ ટેગમાં રેડ કલર જોઈ છે અને ત્રણમાં નથી જોતો, તો પ્રોબ્લેમ થાય ને. ત્રણ સીએસએસ ત્રણ પેરેગ્રાફ ટેગમાં જોઈ છે, ત્રણમાં નથી જોતો, તો શું કરવાનું? તો ઇનલાઇન તો લખાય નહીં. ઇનલાઇન લખી તો ત્રણ વખત લખવા જવી પડે ને, કોપી પેસ્ટ કરવા જવી પડે ત્રણ ટેગમાં. તો એના માટે કન્સેપ્ટ આપ્યો છે ક્લાસ અને આઈડી. ક્લાસ કઈ રીતે બનાવવા એ જોવો પહેલા. સૌથી પહેલા ક્લાસ બનાવવા માટે કઈ સાઇન યુઝ કરવાની હોય? ડોટ સાઇન. પછી ક્લાસનું તમારે જે નામ આપવું હોય, એક્ઝામ્પલ તરીકે નામ શું આપ્યું આપણે? એબીસી. આટલું સમજાણું. એટલે આનો મિનિંગ થાય એબીસી નામનો એક ક્લાસ બન્યો. ડોટ સાઇનનો મિનિંગ શું થશે? ક્લાસ. એટલે ક્લાસ બનાવવા માટે કઈ સાઇન છે? ડોટ. હવે એક્ઝામ્પલ તરીકે હું લખું છું ફોન્ટ વેઇટ બોલ્ડ અને કલર કોલન ગ્રીન. એટલે આનો મિનિંગ શું થાય? ફોન્ટ કેવા થશે બોલ્ડ અને કલર કેવો આવશે ગ્રીન. પણ કોઈનો એબીસી નામનો ક્લાસ, પણ એબીસી નામનો ક્લાસ આપણે જે ક્યાં એપ્લાય કર્યો છે ને, ક્લાસ બનાવ્યો છે. હવે આ ક્લાસને એપ્લાય કરવા માટે એક્ઝામ્પલ તરીકે આ પેરેગ્રાફ ટેગમાં તમારે જોઈ છે એ વસ્તુ, અહીં લખવાનું શું? ક્લાસ ઇક્વલ ટુ શું નામ આપ્યું આપણે? એબીસી. એટલે આનો મિનિંગ થાય કે આ ટેગની અંદર એબીસી નામના ક્લાસમાં જેટલી પ્રોપર્ટી હોય એ એપ્લાય થઈ જાય. તો કલર આ સેકન્ડ પેરેગ્રાફ ટેગ છે એનો કલર કેવો આવશે? ગ્રીન. અને ફોન્ટ બોલ્ડ જોઈ લો છે, આ રીતનું એપ્લાય થાય. હવે તમારે આનો બેનિફિટ શું? તો કે આ ત્રીજા પેરેગ્રાફ ટેગમાં જોઈ છે તો અહીંયા લખી નાખો. રેડી. આના સિવાય પણ બેનિફિટ છે શું? તો કે ઓલું પી માટે લખી તો પેરેગ્રાફ ટેગમાં જ એપ્લાય થાય ને. હવે એક્ઝામ્પલ તરીકે મેં એચ વન ટેગ લીધો છે. હવે એચ વન ટેગમાં મારે એપ્લાય કરવું હોય તો પણ થઈ શકે. જે વસ્તુ મેં પેરેગ્રાફ ટેગમાં એપ્લાય કરી એચ વનમાંય થઈ શકે. ઓલું શું થતું? પી લખો એટલે પે ટેગમાં જ એપ્લાય થતું હતું ને. અહીંયા એચ વનમાં એ જ વસ્તુ એપ્લાય કરી આપણે જે પીમાં હતી. સમજાણું?
તો આ રીતનો તમે યુઝ કરી શકો ક્લાસનો, એક કરતાં વધારે વખત ક્લાસ એપ્લાય કરી શકો. ક્લિયર ક્લાસનો યુઝ શું? હવે આવી જરૂર ક્યારે પડે? તો મેં હમણાં જ તમને કીધું કે એક જ ટેગમાં જોઈ છે, અધરવાઇઝ બે ટેગમાં જ જોઈ છે અમુક સીએસએસ, તો તમે ઇનલાઇન થોડી લખાય. તો એના માટે એક્સટર્નલ લખો અને પ્લસ ક્લાસ બનાવી અને ક્લાસનો એપ્લાય કરો અને હંમેશા ક્લાસ આઈડી પ્રમાણે સીએસએસ આપવાની. ટેગ વાઇઝ તો બહુ ઓછી આપવાની થશે. હમણાં અત્યાર સુધી આપણે કેમ લખ્યું પી એટલે પેરેગ્રાફ ટેગમાં એપ્લાય થતું, એવું બહુ ઓછું લખવાનું થશે. આ જ રીતે લખવાની હોય મોસ્ટ ઓફ. ઓકે, હવે આઈડી જોઈ લો આ ક્લાસ. હવે આઈડી માટે હેશ સાઇન કરવાની. શું નામ પાડ્યું આપણે? એક્સ વાય ઝેડ. આમાં કલર એક્ઝામ્પલ તરીકે હું ઓરેન્જ આપું છું અને ફોન્ટની સાઇઝ ચેન્જ કરું છું. બે વસ્તુ કરી, ફોન્ટ ઓરેન્જ કર્યા અને ફોન્ટની સાઇઝ કેટલી કરી? 30 પિક્સેલ. હવે હું અહીં લખું કે ક્લાસ ઇક્વલ ટુ, સોરી આઈડી બનાવ્યું, આઈડી ઇક્વલ ટુ એક્સ વાય ઝેડ. એટલે આનો મિનિંગ શું થાય? એક્સ વાય ઝેડ નામનું જે આઈડી બનાવ્યું આપણે, એમાં જેટલી પ્રોપર્ટી હોય એપ્લાય થઈ જાય. જોઈ લો રન કરીને છે ફોન્ટની સાઇઝ અને કલર ચેન્જ કર્યો તો ને આપણે. સેમ આઈડી બીજી જગ્યાએ જરૂર પડે તોય લખો. તો બે વચ્ચે ડિફરન્સ શું? બેમાં સરખું જ થયું ને? ક્લાસમાં જે વસ્તુ થઈ એ જ વસ્તુ કેમાં થઈ? આઈડીમાં. તો બે વચ્ચે ડિફરન્સ શું? કેટલાની યાદ છે? ક્લાસ એક કરતાં વધારે વખત યુઝ થાય, આઈડી એક જ વખત યુઝ થાય, પણ આઈડી આપણે બે વખત યુઝ કર્યું જ છે. સિંગલ ટેગની અંદર એક કરતાં વધારે ક્લાસ એપ્લાય થાય એવો છે ડિફરન્સ. કઈ રીતનો? જો ડોટ એબી નામનું મેં કંઈક ક્રિએટ કર્યું, યાદ રાખજો, ડિફરન્સ સમજો. હવે ખાસ અહીંયા અહીંયા એક્ઝામ્પલ તરીકે આપણે કંઈક એવું કર્યું છે, બેકગ્રાઉન્ડ ગ્રે, બેકગ્રાઉન્ડ કેવો એપ્લાય કર્યો? ગ્રે. યાદ રાખજો, પાછું એક આઈડી એક્સ વાય નામનું એક આઈડી ક્રિએટ કરું છું, એમાં બેકગ્રાઉન્ડ જ આપું છું, પિંક કલર આપી દઈ. આટલું થઈ ગયું. જો બીજા બે ક્લાસને આઈડી બનાવ્યું આપણે. હવે ડિફરન્સ સમજો, મારે એક કરતાં વધારે ક્લાસ સેમ ટેગમાં એપ્લાય કરવો હોય તો મારી રીતે કરી શકો. આનો મિનિંગ શું થાય? એબીસી સ્પેસ એબી, આનો મિનિંગ શું થાય? એબીસીમાં જે છે એ તો એપ્લાય થશે, એબીમાં છે એ પણ એપ્લાય થાય, બે એક સાથે એપ્લાય થાય. જુઓ છે એક સાથે બે વસ્તુ એપ્લાય થાય. એક કરતાં વધારે ક્લાસ સેમ ટેગમાં તમે આપી શકો આ રીતનું સ્પેસ મૂકીને, જ્યારે આઈડી એટ અ ટાઈમ એક જ એપ્લાય થાય. જો હું એક્સ વાય લખું અહીંયા તો બે બંધ થઈ ગયું. કયું હતું? ત્રીજું છે ને આ છે, જોજો બધું બંધ થઈ ગયું, હતું એમને આવી ગયું. એટલે એક કરતાં વધારે ક્લાસ સેમ ટેગમાં એપ્લાય થાય જ્યારે આઈડી એટ અ ટાઈમ કેટલા એપ્લાય થાય? સિંગલ એપ્લાય થાય. આ બે વચ્ચે ડિફરન્સ છે, યાદ રાખજો. સેમ ટેગમાં એક કરતાં વધારે આઈડી એપ્લાય થાય નહીં જ્યારે ક્લાસ સેમ ટેગમાં એક કરતાં વધારે એપ્લાય થશે. ક્લિયર? આમાં કોઈ ન સમજાણું એવું કોઈ? હાલો પહેલાં આટલું લખી લ્યો, ક્લાસ આઈડી અને ટાઈપ્સ.